નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 4, જેનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 4, દ્રષ્ટિ પારની સૃષ્ટિ. પ્રશ્ન 1, વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી, સાની? તો છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી. યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો. બીજું, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે, તમારા વિચારો કહો. તો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી. તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો છોટીની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં. યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત. ચોથું, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો, શું કહેશો? તો હા, જરૂર, આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ. હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે, એટલું જ નહીં પણ એ ગ્રહો પર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે. ત્યાર પછી પ્રશ્ન 5, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, કેમ? તો આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે અને સાયન્સ ફિક્શન કહે છે. આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. છઠ્ઠું, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય, વિચારો. તો કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે. 7, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે? તો અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે. પ્રશ્ન 2, પાઠમાં છોટું કેટલી વાર તમે અને પપ્પાનું વાક્ય નહીં માનવું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિઓને. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો પપ્પા જેવું. ત્રીજું, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો શંકાસ્પદ. ચોથું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ. પાંચમું, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ થાય. ત્યાર પછી પ્રશ્ન 3, વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં જે બ્લુ કલરથી લખેલું દેખાય છે તે બધી જ વાતો પાઠમાં આવતી ન હોય, વાર્તા અનુસાર નથી તેવી આપણને જોવા મળે છે, માટે તે બધાની નીચે તમારે લીટી કરી દેવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો, કટોકટી તો વધારે મુશ્કેલ સમય, રજ માત્ર એટલે જરાક, વસાહત એટલે રહેવા માટેની જગ્યા, યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં, જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન, વહારે આવવું એટલે મદદ કરવી, નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો, જેમાં એક ઉદાહરણ આપણને આપેલું છે કે વસાહતનો રજ માત્ર પુરાવો
નુકસાનકારક સાબિત થઈ શકે તો પેલું જેને સ્પેસ સૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે, અવકાશયાન પર કાબૂ હોય તો નિયંત્રક નકલની મદદથી રખાય, ત્રીજું કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે, પાંચમું જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે, છઠ્ઠું સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે, સાતમું પાયલટ બનવા માટે વિમાનમાં તંત્રજ્ઞ થવું જરૂરી છે. ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ છે ઉતરાણ તો ઉતરવું, એવી રીતે લખાણ તો લખવું, ખેડાણ તો ખેડવું, ચઢાણ તો ચડવું, લંબાણ તો લંબાવવું, વહેણ તો વહેતું, ધોવાણ તો ધોવાવું, દબાણ તો દબાવવું. ત્યાર પછી પ્રશ્ન સાત, નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પેલું, સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં તો રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. બીજું, નિરીક્ષક યંત્રે ગણવેશ ધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે તો નાનો છોકરો ત્યાં હતો. ત્રીજું, મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પ્રશ્ન નંબર આઠ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? તો સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે, ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે, ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે, ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટું પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. બીજું, મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે, હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. ચોથો, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી નીચે પ્રમાણે માહિતી આપે છે કે અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તેના માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી એમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો છે, કોઈ જીવ નથી. પાંચમું, મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. છઠ્ઠું, વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે, તેનું શું પરિણામ આવે છે? તો વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. ત્યાર પછી, તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? તો હું વિજ્ઞાની નથી, છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો તે બતાવે. આઠમું, આ વાર્તાને આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો. તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે, આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું, તેના લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. નવમું, વાર્તાને આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, ઘટનાઓનો યોગ્ય ક્રમ છે તે આ પ્રકારે થશે, જે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમારે ક્રમ છે તે લખી દેવો. ત્યાર પછી પ્રશ્ન નંબર દસ, વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ અને આરોહ અવરોહથી વાંચો.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે વાક્યો છે તેને તમારે આરોહ અવરોહ સાથે વાંચવાના છે. જુઓ કેવી રીતે. પેલું, આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું વિધાન વાક્ય છે, આવતીકાલે નિશાળમાં રજા છે. ત્રીજું ઉદ્ગાર વાક્ય છે, હે આવતીકાલે નિશાળમાં રજા છે. આ રીતે તમારે આરોહ અવરોહ સાથે બાકીના વાક્યો વાંચવાના. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. તો અરરર, છોકરું પડી ગયું તો દુઃખ કે આઘાત અને માહિતી દર્શાવે છે. પ્રથમ આવશે, અમે પ્રવાસે જવાના છીએ, તો તેમાંથી આપણને માહિતી મળે છે. બીજું, કંઈ ખબર જ નથી પડતી ને, તેમાં મૂંઝવણ આવશે. ત્રીજું, મારા ઘરે મહેમાન આવ્યા છે, તેમાં માહિતી આવશે. ચોથું, આહા આવ્યું વેકેશન, તેમાં આશ્ચર્ય આવશે. પાંચમું, અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો આશ્ચર્ય પ્લસ આનંદની માહિતી મળે છે આપણને. ત્યાર પછી સુપ્રભાત, હું મજામાં છું, તેમાં માહિતી મળે છે. સાતમું, ઓહ મને તો આજે ખબર પડી, તેમાં આશ્ચર્ય અને માહિતી મળે છે. ચાલો આગળ જઈએ. આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ વાક્ય ક્રિયા અગાઉ થયેલી હોય તો આ પ્રકારનો એરો, ક્રિયા ચાલી રહી હોય તો આ પ્રકારનો, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો આ પ્રકારનો એરો આપણે કરવાનો છે. જેમાં પેલું, સ્વામી અમારો જાગશે, તો ક્રિયા થવાની છે માટે આ પ્રકારનો એરો કરીશું. સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, તો ક્રિયા થઈ ચૂકી છે માટે આ પ્રકારનો એરો કરીશું. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા, તો ક્રિયા થઈ ચૂકી છે માટે આ પ્રકારે આવશે. ચોથું, હવે હું વરસાદ સાથે રમવાનો નથી, તો ક્રિયા થઈ ચૂકી છે, થવાની છે માટે આ પ્રકારનો એરો આવશે. પાંચમું, જાદુગરને જોઈ મને પણ જાદુ આવડી ગયો, તો ક્રિયા થઈ ચૂકી છે માટે આ પ્રકારનો એરો. છઠ્ઠું, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું, ક્રિયા થવાની છે માટે આ પ્રકારે. અને નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે, તો ક્રિયા થઈ રહી છે માટે આ પ્રકારની નિશાની આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 4 દ્રષ્ટિપારની સૃષ્ટિ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ બુકના વિડીયો તેમજ PDFો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.